विपक्ष नेता परेश धानाणी आजे स्थानिक धारासभ्यों सहित कार्यकर्ताओं साथे जूनागढ़ सिविल हॉस्पिटल नी सरप्राइज मुलाकाते आव्या हता। विधानसभा विपक्ष नेता परेश धानाणी स्थानिक धारासभ्यों अने कांग्रेसी कार्यकर्ताओं साथे आजे जूनागढ़ सिविल हॉस्पिटल नी मुलाकाते पहोंच्या हता अने कोरोना काल में कपरा समय सिविल में दर्दियों ने मळती सारवार अने जरूरियात विशेनी जानकारी मेळवी। हॉस्पिटल ना सत्ताधीशों साथे मुलाकात करी अने जरूरी विगतो मेळवी। दर्दी ने पड़ती अगवड़ों माटे डॉक्टरों ने हॉस्पिटल अधिकारी साथे चर्चा करी हती। आ उपरांत कोरोना कपरा काल में सरकार आपती अने व्यवस्थापन अंगे की कामगिरी में सदंतर निष्फल निवड़ी होने आक्षेपों कर्या हता। ब्यूरो रिपोर्ट स्पीड न्यूज 17 हरमेश सत्य नी साथे। भारतीय युवा कांग्रेस ना पूर्व प्रमुख जेने राष्ट्रीय फलक ऊपर मने नेतृत्व पूरु पाड्यू, जेमनी साथे काम करवानो अवसर प्राप्त थयो अने वितेला चार वर्षथी गुजरात कांग्रेस ना संगठन प्रभारी तरीके जेमनु अविरत मार्गदर्शन मळतो रह्यु, बळ मळतो रह्यु। आज एक निष्ठावान योद्धा कोरोना सामेनी लड़ाई हारी गयानु खूब भारे मोटू दुख छे। गुजरातना लोको उपर ज्यारे मोतना वादळ मंडराणाता त्यारे दिवस रात क्यांय फील्डमां क्यांय झूमनी अंदर सतत गुजरात कांग्रेसना कार्यकर्ताओनो संपर्क कर्यो। गुजरातना लोकोने आ कपरी स्थितिमां કોંગ્રેસનો દરેક કાર્યકર્તા સેવા યજ્ઞની ધૂણી ધખાવે એના માટે ઉત્સાહ પૂરો પાડ્યો। ગુજરાતના લોકોને બચાવવા માટે પોતાના જીવના જોખમે સતત પ્રવાસ ખેડ્યા, આજ સામાન્ય માણસને બચાવવા માટે જીવને જોખમમાં મૂકનારા એક રાષ્ટ્રીય આગેવાન કોંગ્રેસ પક્ષે ગુમાવ્યા એનું ભારે મોટું દુઃખ છે। પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં એને સ્થાન આપે અને લોકોને બચાવવા માટે ભારતના ભવિષ્ય સમાન એક યુવા નેતાએ પોતાની જિંદગી દાવ ઉપર લગાવી હતી અને આજ એ મોત સામેની લડાઈ હારી ચૂક્યા છે ત્યારે એનું બલિદાન એળે ન જાય કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા દેશમાં અને પ્રદેશમાં કોરોના સામે જીવનનો સંઘર્ષ કરી રહેલા દરેક લોકોને બચાવવા તનથી મનથી કે ધનથી જે કાંઈ થાય યથાશક્તિ યોગદાન સાથે હવે જમીન ઉપર ઉતરે, ભવિષ્યની અંદર કોઈ માણસનો કોરોનાના કારણે જીવ ન જાય એના માટે સેવા યજ્ઞની ધૂણી ધકાવે એ જ સાચી શ્રદ્ધાંજલિ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું। એના ચરણોમાં સ્થાન આપે, એના પરિવારજનો ઉપર આવેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે સર। કોરોનાની મહામારીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે। કોરોનાની બીજી લહેર ઘાતક અને આક્રમક બની સમગ્ર ગુજરાતના ગામડાઓની અંદર એનો વ્યાપ આગળ વધી રહ્યો છે ત્યારે ગિરનારની ગોદમાં આ જૂનાગઢ જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે આજ અમારા બધા જ આગેવાનો માનની ભીખા બાપા, બાબુ બાપા, હર્ષદભાઈ અને સંગઠનના માનની પ્રમુખશ્રીઓ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી। કોરોના મહામારીને એક વર્ષ જેટલો સમય વીતો, પહેલી લહેરે આપણને સૌને જાગૃત કર્યા હતા, કોંગ્રેસ પક્ષે પણ સરકારની સાથે સામે ચાલી તાલ મિલાવ્યો, ટેકો આપ્યો, સમર્થન કર્યું અને સેવાના યજ્ઞો સાથે સામાન્ય માણસને બચાવવાનો પ્રયાસ કર્યો। વિતેલા એક વર્ષમાં
પૂર્વ તૈયારી માટે પર્યાપ્ત સમય હોવા છતાં ક્યાંય મુઠ્ઠીભર ધારાસભ્યોની સંખ્યા વધારવાની લાઈમાં સરકાર સૂતી રહી અને એનું આકરું પરિણામ ગુજરાતના ગામડાના હજારો લોકોએ પોતાના જીવના બલિદાનથી ચૂકવ્યું. આ કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોના વોરિયર બની હોસ્પિટલમાં ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગનો સ્ટાફ અને કેટલી સેવાભાવી સંસ્થાઓ તન, મન અને ધનથી સમર્પણ ભાવે લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો એ બધા જ લોકોને સલામ કરું છું, અભિનંદન પાઠવું છું. કમનસીબે આ મહામારી વિરુદ્ધ લડવા જો આગોતરું આયોજન કર્યું હોત તો આપણે ઘણા લોકોને બચાવી શકાવત, પણ આગોતરા આયોજનના અભાવે મહામૂલી જિંદગીઓ ગુમાવવી પડી એનું દુઃખ છે. કોરોના મહામારીમાં ભોગ બનેલા દરેક વ્યક્તિ એને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એના પરિવારજનો ઉપર આવેલું દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું. એના પરિવારજનોના જીવન નિર્વાહ માટે થઈને આ કોરોના મહામારીને રાષ્ટ્રીય આરોગ્ય આપદા ઘોષિત કરવામાં આવે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત છેલ્લા વર્ષ દિવસથી આપણે તંત્ર ઉપર દબાણપૂર્વકના પગલાં ભરાવી રહ્યા છીએ, શિસ્તના નામે કરોડો રૂપિયા સામાન્ય માણસના ખિસ્સામાંથી ખંખેરી રહ્યા છે અને એ જ મહામારીની અંદર ક્યાંય સરકારી નિષ્ફળતાના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે તો એવા દરેક મૃતકના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. જે લોકોએ શંકાસ્પદ મૃત્યુ થયા છે એને 2 લાખ ચૂકવવામાં આવે, કોમોર્બિડ ડેથમાં ખપવવામાં આવ્યા છે એને 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવે. અને આ મહામારીમાં સરકારી દવાખાને જગ્યા ન મળી અને ખાનગી દવાખાને જઈ કેટલાય લોકો 1 લાખ 2 લાખ 5 લાખ રૂપિયાના ખર્ચના ખાડામાં ઉતરી ગયા છે, તો આવા લોકોને આરોગ્ય સારવાર માટે 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે એવી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને લાગણી અને માગણી પહોંચાડી. આ જૂનાગઢમાં આવ્યો છું, ખૂબ સકારાત્મક રીતે ડૉક્ટરોની ટીમ દરેક માણસના જીવનને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. દવાખાનાનું પગથિયું ચડનારો દર્દી એને જીવના જોખમે પણ બચાવવા પ્રયાસ કરનારા બધા જ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવું છું. કમનસીબે આજે પણ જૂનાગઢ સિવિલમાં 800 જેટલા બેડ પૈકી 95% જેટલા બેડ ઓક્યુપાઈડ છે, એટલે નવા જો કોઈ દર્દીઓ આવે કાલ એમાં વધારો થાય તો અહીંયા દર્દીઓને સમાવવા સામે સવાલ ઊભા થવાના. ભૂતકાળમાં જૂનાગઢ હોસ્પિટલે પણ લાંબુ વેઇટિંગ જોયું છે ત્યારે કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવે, ઓક્સિજન બેડની વ્યવસ્થા વધારવામાં આવે. આજે પણ 800 પૈકી 700 જેટલા દર્દીઓ ઓક્સિજનની સહાયે જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનની કાયમી પૂર્તતા થાય એના માટે ઓક્સિજન પ્લાન્ટ આ હોસ્પિટલ સંલગ્ન ચાલુ કરવામાં આવે, વેન્ટિલેટર, બાયપેપ અને HFNC જેવા જીવનરક્ષક સાધનો એની સંખ્યા વધારવામાં આવે અને ખાસ કરીને જે સિપાહીઓ છે સામાન્ય માણસને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. હમણાં ડૉક્ટરોની માત્રા તો પર્યાપ્ત જણાય છે. આજે કોરોના મહામારીનો ગ્રાફ નીચે જતો હોવા છતાં નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની ઉણપ છે. સરકારને વિનંતી કરું કે સત્વરે નર્સિંગની 100 જેટલી જગ્યાઓ જો વધે તો દરિયાકાંઠાના દર્દીઓ, ગામડાના દર્દીઓ એને સારી સારવાર આપી શકાય, એના જીવનને બચાવી શકાય. સરકાર વર્ષ દિવસ સૂતી રહી એનું આકરું પરિણામ ગુજરાતના ગામડાઓએ ભોગવવું પડ્યું છે. હું માનું છું કે 18,000 ગામડામાં ઓછામાં ઓછા સરેરાશ 10 લોકોએ વિતેલા 2-2.5 મહિનાની અંદર જીવ ગુમાવ્યો છે.
સરકાર મૃત્યુના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જે લોકોની બાળકોને ભણાવવાની જવાબદારી હતી એવા માસ્તરોને મહાણે મૃતાંક છુપાવવાની જવાબદારી સોંપી સરકાર શું સાબિત કરવા માંગે? સરકારે સંક્રમણના અને મૃત્યુના આંકડા છુપાવ્યા, પરિણામે મહામારીમાં જ્યારે ગુજરાતને જરૂરિયાત હતી, ઓક્સિજનનો કેન્દ્રીય કોટા ઘટ્યો, રેમડેસિવીરનો કેન્દ્રીય કોટા ઘટ્યો અને જે આપણને રાષ્ટ્રીય સ્તરેથી સહાય ઉપલબ્ધ થવી જોઈતી હતી એ સહાયના માપદંડની અંદર ગુજરાતના લોકોની જે જરૂરિયાતો સંતોષાવી જોઈતી હતી, આંકડા છુપાવવાના કારણે મહામારીના સાચા સમયે જ ગુજરાતના લોકોએ ભારે મોટું નુકસાન ભોગવવું પડ્યું. સરકાર સત્વરે કોરોના સંક્રમિતના આંકડા, કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના આંકડા, કોમોર્બિડ ડેથ કે સસ્પેક્ટેડ ડેથ એ શ્વેતપત્ર બહાર પાડે, 18,000 ગામડા અને સમગ્ર ગુજરાતની અંદર કોરોના મહામારીનો જે લોકો ભોગ બન્યા છે એના પરિવારને સત્વરે સહાય ઉપલબ્ધ કરાવે અને આવતા દિવસોમાં કોરોના મહામારીની ત્રીજી કે ચોથી લહેરનો સામનો કરવાનું છે એવું તજજ્ઞો વારંવાર કહી રહ્યા છે, ત્યારે આપણી આરોગ્ય સેવા એનો વ્યાપ વધારવાની જરૂર છે. માત્ર મોટી હોસ્પિટલો ઉપર નિર્ભર રહેવાના બદલે ગુજરાતના તમામ CHC અને PHCની અંદર ડૉક્ટર, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફની ઘટ પૂરવામાં આવે, દરેક તાલુકા કક્ષાએ કોરોનાની ચકાસણીની લેબ શરૂ થાય, RT-PCRના ટેસ્ટ વધારવામાં આવે, ડી ડાઇમર, એક્સરે અને HRCT જેવા ટેસ્ટ માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, ફેબીફ્લુ સહિતની જીવનરક્ષક દવાઓ અને જેના આજે પણ કાળા બજાર થાય છે એવા રેમડેસિવીર અને ટોસીઝુમેબ જેવા ઇન્જેક્શનો એનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, દરેક CHCને સંલગ્ન એક ICU ઉપલબ્ધ હોય, રખેને કોઈ દર્દીનો શ્વાસ ઘૂંટાતો હોય, ઇમરજન્સી હોય તો તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ કે અન્ય સારી અસ્પતાલો સુધી દર્દીને પહોંચાડવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આ કોરોના મહામારી સામે ફરી પાછા ગુજરાતના ગામડાના ગરીબ મધ્યમ વર્ગી પરિવારના લોકોને બચાવી શકશું. રખેને સરકાર હવે જો સૂતી રહી તો આવતા દિવસોમાં દરેક માણસના જીવનની કિંમત એ સરકારે ચૂકવવી પડશે. લોકોએ 25-25 વર્ષ આંધળું સમર્થન કર્યું, ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો. આજ ગુજરાતીઓ પૂછી રહ્યા છે કે મોદી સાહેબ, અમે આપને મત આપ્યો અને તમારી સરકારે અમને મત શું કામે? પ્રજાની પરસેવાની કમાણીમાંથી સરકારી તિજોરી ભરાય છે અને એ સરકારી તિજોરીમાંથી ખર્ચાતો દરેક રૂપિયો એનું પૂરતું વળતર ગુજરાતના લોકોને મળે, આરોગ્ય વ્યવસ્થાઓ સુદૃઢ થાય, એનો વ્યાપ વધે અને દરેક ગુજરાતીને મહામારીની સામે નવું જીવન મળે એવી અપેક્ષા સાથે સરકાર સત્વરે પગલાં ઉઠાવે એવી લાગણીને માગણી.